દર્શક મિત્રો આજે વાત કરવી છે ભારતના પ્રથમ ગુજરાતી અને બિન કોંગ્રેસી વડાપ્રધાન એવા મોરારજી દેસાઈ વિશે જ્યાં દર્શક મિત્રો પરમ એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ આવે છે પરંતુ લીપ યરના કારણે દર ચાર વર્ષે તેઓનો જન્મદિવસ ન ઉજવી શકાય એટલે દર વર્ષે તેઓનો જન્મદિવસ આપણે ઉજવી શકીએ તેમજ દેશના દરેક લોકો ઉજવી શકે તેના કારણે આવતીકાલ એટલે કે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે દર્શક મિત્રો મોરારજી દેસાઈની જીવનશૈલી વિશે વાત કરી છે તેઓ ભારતના વડાપ્રધાન કઈ રીતે બન્યા ત્યારબાદ વાત કરવી છે તેઓના અંગત જીવન વિશે તેઓના અંગત જીવનમાં તે કઈ રીતે કાર્યરત થતા તેના વિશે વાત કરવી છે તેમજ ચીન અને પાકિસ્તાન સાથે પણ ખૂબ જ મૈત્રી ભર્યા સંબંધો ટકાવી રાખવામાં પણ તેઓનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે તેના વિશે વાત કરવી છે તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે ઓગણીસો એકોતેરમાં યુદ્ધ થવાનું હતું તે યુદ્ધ નિભાવવામાં પણ તેમનો ખૂબ જ મોટો હાથ હતો તે તેમણે કઈ રીતે પાર પાડ્યું તેના વિશે પણ વાત કરવી છે અને વાત કરવી છે કે મોરારી દેસાઈના શાસનમાં ખૂબ જ સોંઘવારી હતી અત્યારની જો વાત કરવામાં આવે તો દેશમાં ખૂબ જ મોંઘવારી વધી ગઈ છે તો તે વખતે કઈ રીતે સોંઘવારી હતી અને તે કઈ રીતના પગલાં લેતા હતા તેઓનું જીવનશૈલી તેનું જીવન કાર્યકાળ સમગ્ર કઈ રીતનો રહ્યો હતો તેના વિશે આજે આપણે વાત કરીશું તેની ઉપર એક નાનકડો અહેવાલ બનાવવામાં આવ્યો છે સૌપ્રથમ તેની પર એક નજર કરીએ гэвч би санал болгохыг хүсэж байна. Энэ нь эдийн засгийн асуудал юм. Бид ямар нэгэн шийдэл олох хэрэгтэй. Энэ нь бидний хувьд чухал асуудал. Энэ нь эдийн засгийн тогтвортой байдалд нөлөөлөх юм. Бид энэ асуудлыг шийдэх хэрэгтэй. Бидний зорилго бол илүү сайн байх. Энэ нь маш чухал юм. Pertama sekali, saya ingin mengucapkan terima kasih kepada semua orang yang ini. Saya ingin mengucapkan yang

દર્શક મિત્રો જે રીતે આપે પણ અમારા ખાસ અહેવાલમાં જોયું કે જે રીતે મોરારજી દેસાઈ એટલે કે બીન કોંગ્રેસી તેમજ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન તેઓએ નાયબ વડાપ્રધાનનું પણ સ્થાન સોંપાવ્યું હતું ત્યારબાદ તેઓ વડાપ્રધાન બન્યા હતા ઇન્દિરા ગાંધીએ જ્યારે વડાપ્રધાન પદ છોડ્યું ત્યારે તેઓ કટોકટી બાદ પ્રથમ વડાપ્રધાન બન્યા હતા તો આ વિશે આજે વાત કરવી છે અને આ વિશે જે વાત કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રજનીકાંતભાઈ દેસાઈ જેઓ રાજકીય વિશ્લેષક પણ છે અને તેઓએ મોરારજી દેસાઈ સાથે તે સમયમાં એટલે કે ઓગણીસો માં તેઓ તેઓના સચિવ પણ રહી ચૂક્યા છે અને વીસ વર્ષ તેઓ તેઓની સાથે કામ કર્યું હતું તો રજનીકાંતભાઈ આપનું પણ કાર્યક્રમમાં સ્વાગત છે જી જણાવશો રજિકાંતજી જો વાત કરવામાં આવે મોરારજી દેસાઈના પ્રારંભિક જીવન વિશે અને કઈ રીતે તેઓએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને કઈ રીતે તેઓ ત્યારબાદ રાજનીતિમાં તેઓ આવ્યા તેના વિશે થોડુંક જણાવશો મોરારજીભાઈ દેસાઈ ભારતના રાજકારણમાં એવું વ્યક્તિત્વ કે જેની તુલે કોઈ આવી શકે નહીં શરૂઆતને એમના જે દિવસો એમ કહી શકાય કે સંઘર્ષના દિવસો હતા એમને દસ રૂપિયા સ્કોલરશીપ મળતી હતી ભાવનગર સ્ટેટ તરફથી અને એ પણ એમના મા બાને એ મોકલી આપતા હતા એટલે ભણવામાં ખૂબ જ હોશિયાર એ ભદેલી પોતાના મામાને ત્યાં રહીને ભણ્યા હતા અને એમનું મોસાડ એમના મામા એ અમારા કુટુંબના વંશજો એટલે અમારા કુટુંબમાં બોરાજીભાઈનું ભદેલીમાં મોસાડ હતું બોરાજીભાઈ શરૂઆતથી જ ભારે હોશિયાર અને સિદ્ધાંતવાદી એ વલસાડમાં આબાઈ હાઈસ્કૂલમાં ભણ્યા અને ત્યાર પછી મુંબઈ ભણ્યા એ ભણ્યા અને પછી ડેપ્યુટી કલેક્ટર બન્યા ભરૂચમાં ડેપ્યુટી કલેક્ટર બન્યા ગોધરામાં ત્યાર પછી ડેપ્યુટી કલેક્ટર બન્યા અને બ્રિટિશ શાસનમાં પણ એક શિસ્તબદ્ધ એ વહીવટમાં કુશળ એવી છાપ એમણે ત્યાં ઊભી કરી જ્યારે ગાંધીજીની હાકલ પડી તો ત્યારે ઓગણીસો ત્રીસમાં બરાજીભાઈ સ્વાતંત્ર્ય આંદોલનમાં સરકારી નોકરી છોડીને જોડાયા અને ત્યાર પછી એમનું જીવન તમે જુઓ તો એ જીવન ગાંધીજીના ચાહક મોરારજીભાઈ ગાંધીવાદી તરીકે સમગ્ર જીવન એક અણી શુદ્ધ જીવન એ જીવ્યા હજી પણ મોરારજી દેસાઈ સાથે જે રીતે અનુભવો કઈ રીતના રહ્યા હતા મોરારજી દેસાઈ સાથે તેના વિશે થોડુંક જણાવશો મોરારજીભાઈ સાથે અમારા કુટુંબનો જે સંબંધ એ સંબંધના હિસાબે મારા પિતાશ્રી પોતે પણ સ્વાતંત્ર્ય સેનાની અને અમારા કુટુંબમાં મોરારીભાઈનું મોસાળ એને કારણે બાળપણથી જ મોરારજીભાઈ સાથે અમારા સંપર્ક રહ્યા મારા પિતાશ્રી એમના પિતાશ્રી બધા મને ઘરે પણ આવવા જવાનું સતત થતું રહ્યું ઓગણીસો ને પાસઠ છાસઠમાં જ્યારે હું વિદ્યાપીઠમાં ભણવા માટે આવ્યો ત્યારથી મોરારજીભાઈ સાથે નજીકના પરિચયમાં હું આવ્યો કારણ કે પાસઠ છાસઠમાં વિદ્યાપીઠમાં મહાદેવ દેસાઈ મહાવિદ્યાલયનો મહામંત્રી બન્યો અને મોરારજીભાઈ દર વર્ષે એક અઠવાડિયું ગુજરાત વિદ્યાપીઠમાં આવતા હતા અને કારણે એકદમ તે સમયે ત્યારે એમની સાથે હું નજીકના પરિચયમાં આવ્યો અને એમનું કામકાજ તે દરમિયાન હું કરતો હતો ત્યારથી વર્ષો સુધી સતત એમનું કામ જ્યારે પણ આવતા ત્યારે હું કરતા ત્યાર પછી મેં વિદ્યાપીઠ પછી ગુજરાત યુનિવર્સિટીઓમાં એમ વિથ પોલિટિકલ સાયન્સ કર્યું અને ત્યાર પછી મોરારજીભાઈ મને દિલ્હી એમના સચિવ તરીકે લઈ ગયા એમના દિલ્હી સચિવ તરીકે પણ મેં કામ કર્યું અને સચિવ તરીકે કામ કર્યા પછી પણ જ્યારે પણ મોરારજીભાઈ ગુજરાતમાં આવ્યા ત્યારે એમનું કામ કરતો હતો મોરારજીભાઈ એ એવું વ્યક્તિત્વ કે તમને એમ લાગે કે આ વ્યક્તિત્વ સાથે કામ કરવું જોઈએ અને એમની નજીક રહેવાથી તમને કંઈક જાણવાનું શીખવાનું મળે મારા ઘડતરમાં એમનો બહુ મોટો હિસ્સો છે મારા પિતાશ્રી પણ ચુસ્ત ખાદીદારી ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની અને મોરાજીભાઈ સાથે રહેવાથી મને મારા બાળપણના જે સંસ્કારો મળ્યા એમાં પ્રોત્સાહન મળ્યું અને મારા ખૂબ પ્રદાન આપેલું છે જી આગળ વાત કરવામાં આવે ખાસ કે તે એકમાત્ર એવી શખ્સિયત છે એકમાત્ર વ્યક્તિ છે જેઓને ઓગણીસો નેવુંમાં ભારત રત્ન પણ મળેલો હતો અને ઓગણીસો એકાણુંમાં માં વાત કરવામાં આવે તો જે પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ કહેવામાં આવે છે સર્વોચ્ચ રત્ન કહેવામાં આવે છે એવું નિશાને પાકિસ્તાન પણ આપવામાં આવ્યું હતું તો તેના વિશે જણાવશું કે કઈ રીતે તેઓને તે બંને એવોર્ડ મળ્યા હતા મોરારજીભાઈ દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા સ્વતંત્રતા પછી અને એક સુંદર વહીવટકર તરીકે એમણે એમની છાપ ઊભી કરેલી ત્યાં સુધી કે જ્યારે માઉન્ટ બેટને ભારત પાકિસ્તાનના ભાગલાનો પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે માઉન્ટ બેટન એમ કહ્યું કે મોરારજીભાઈ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ એ ત્રણ વહીવટી કુશળ માણસો ભારત પાસે છે જ્યારે પાકિસ્તાન પાસે તો એક જ વ્યક્તિ છે અને તે લિયાકત અલી ખાન એટલે પાકિસ્તાનને વહીવટ કરવાની મુશ્કેલી ઉભી થશે ત્યારે તો ભારત પાસે તો ત્રણ વહીવટમાં કુશળ એવી વ્યક્તિઓ છે આ માઉન્ટ બેટ બેટને પણ મોરાજીભાઈ માટે કહ્યું હતું અને મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે એમનો જે વહીવટ એટલો સુંદર વહીવટ હતો કે એ વહીવટની તોલે સમગ્ર દેશમાં કોઈ પણ રાજ્ય નહોતું આવી શકતો એમ મોરાજીભાઈ એ ચુસ્ત સિદ્ધાંતવાદી અને વહીવટમાં કુશળ અને શુદ્ધ પ્રમાણિક વ્યક્તિ એ એવી વ્યક્તિને જે રીતે મુંબઈ રાજ્યનો વહીવટ કર્યો એને કારણે તમે જુઓ કે તે સમયે મુંબઈ રાજ્યમાં એમણે દારૂબંધી દાખલ કરી કે ચુસ્ત ગાંધીવાદી હોવાને કારણે ચુસ્ત રીતે દારૂબંધીનો એ ત્યાં અમલ થતો હતો અને સમગ્ર દેશને માટે એક પ્રેરણારૂપ હતું મુંબઈ રાજ્યએ ગાંધીજી જેમ કહેતા ને કે મને જો એક દિવસ માટે કોઈ શાસન આપે તો હું સમગ્ર દેશમાં દારૂબંધી દાખલ કરું તો મોરારજીભાઈએ શાસનની ધુરા સંભાળી અને મુંબઈ રાજ્યમાં એમણે દારૂબંધી દાખલ કરેલી આગળ વાત કરીએ જન્મ જન્મ વલસાડમાં થયો હતો ત્યારબાદ મુંબઈમાંથી તેઓ સ્નાતક થયા અને સ્નાતક થયા બાદ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગોધરામાં તેઓ નાયબ કલેક્ટર તરીકે જોડાયા હતા અને નાયબ કલેક્ટરમાંથી ત્યારબાદ તેઓએ રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યા બાદ ભારતની આઝાદીની ચળવળમાં તેઓ જોડાયા હતા અને ત્યારબાદ જેલમાં પણ ગયા હતા તો તે કેટલું મોટું બલિદાન કહી શકાય તેના પરથી જ લાગી શકે છે કે તેઓને પોતાના દેશ પ્રત્યે કેટલો પ્રેમ હતો શું કહેશો મરરાજીભાઈનું બલિદાન એટલું મોટું હતું કે એમણે જે રીતે પોતાનું જીવન જે રીતે જીવ્યા એ સમગ્ર જીવન એમ કહી શકાય કે પ્રેરણારૂપ જીવન છે જે રીતે એ જન્મ્યા મોસાળમાં જન્મ્યા બદલે અને સ્કૂલમાં એમણે અભ્યાસ કર્યો કોલેજમાં મુંબઈ અભ્યાસ કર્યો ડેપ્યુટી કલેક્ટર બન્યા અને સ્વતંત્રતા આંદોલનમાં જોડાયા જેલવાસ એમણે ભોગવ્યો અને ત્યાર પછી મુંબઈ રાજ્યના આઝાદી પછી જે મુખ્ય પ્રધાન બન્યા ને એમણે જે કામ કર્યું એ ખરેખર એમ કહી શકાય કે એક પ્રેરણારૂપે એમણે કામ કર્યું હજય રજનિકાંત આગળ વાત કરીએ ખાસ તો તેઓએ જ્યાર રાજીનામું આપ્યું નાયબ કલેક્ટર હતા ત્યારબાદ તેઓએ રાજીનામું આપ્યું અનેક ચળવળોમાં તેઓએ ભાગ લીધો છે ભારતની આઝાદીની અનેક ચળવળો હતી અંગ્રેજો દ્વારા જે જુલ્મ અત્યાચાર કરવામાં આવતા તેની સામે પણ તેઓ લડ્યા અને જેલમાં પણ તેઓ ગયા હતા તો જે રીતે તેઓએ બલિદાન આપ્યા છે અને ખાસ જે અલગ અલગ ચળવળોમાં પણ તેઓએ ભાગ લીધો છે તેના વિશે થોડુંક જાણવા માગીશ અને આઝાદી પછી વાત કરવામાં આવે તો તેઓ મુંબઈના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી પણ બન્યા હતા તેના વિશે પણ થોડુંક પ્રકાશ પાડશો મોરારીભાઈ જ્યારે ડેપ્યુટી કલેક્ટર હતા અને જે રીતે બ્રિટિશ શાસનમાં શાસન ચાલતું હતું તો આઝાદી આંદોલનમાં જોડાયા ત્યારે એમણે રાજીનામું આપ્યું અને ત્યારે એમણે નિર્ણય કર્યો કે ફરી સરકારી નોકરી કરવી નહીં અને એમણે ત્યાર પછી સરકારી નોકરી કરી નહીં અને સમગ્ર જીવન ત્યાર પછી આઝાદી આંદોલનમાં એમણે પોતાનું અડપી દીધું અને આઝાદી મળ્યા પછી મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે પણ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે એમણે સુંદર કામગીરી કરી અને એવી કામગીરી કરી કે પછીથી તમે જુઓ તો મોરારજીભાઈને કેન્દ્રમાં પણ પ્રધાન તરીકે લઈ જવામાં આવ્યા જ્યારે ગુજરાત મુંબઈ રાજ્યનું વિભાજન થયું ગુજરાત અને મહારાષ્ટ્ર વિભાજન થયું વિભાજનની બાબતમાં આપણે એમ કહી શકાય કે મોરારજીભાઈ પોતે ઈચ્છતા નહોતા કે મુંબઈ રાજ્યનું વિભાજન થાય કારણ કે જાણતા હતા એનાથી મહારાષ્ટ્ર અને ગુજરાત બંનેને નુકસાન કરશે અને એમ કહી શકાય કે એ પરિસ્થિતિમાં પણ એમણે જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં વિભાજન રોકવાનો પ્રયત્ન કર્યો પણ આમાં પણ કેટલોક રાજકીય દોરી સંચાર હતો અને દોરી સંચારને પ્રમાણે પરિણામે આખરે ગુજરાત મહારાષ્ટ્રનું વિભાજન થયું એને એની રાજકીય રીતે તમે જુઓ તો એની કિંમત મહારાષ્ટ્રને ગુજરાતે ત્યાર પછી પણ ચૂકવી છે જી આગળ વાત કરીએ ફ્લોરા ફાઉન્ટેન ઘટનાની તો ફ્લોરા ફાઉન્ટેન ઘટના વખતે જે વખતે પોલીસ દમન ગુજારવામાં આવ્યો હતો લોકો પર અને પોલીસ ગોળીબારમાં એકસો પાંચ જેટલા લોકો માર્યા ગયા હતા અને તે વખતે વડાપ્રધાન મોરારજી દેસાઈ દ્વારા જ જે આદેશ આપવામાં આવ્યો હતો તે વખતે તેઓની વિચારધારા કઈ રીતની હતી તેના વિશે પણ જણાવશો મોરારજીભાઈ એક શિસ્તબદ્ધ વ્યક્તિ હતા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એઓ જાણીતા હતા અને વિચાર્યું કે એક એસ ઓફિસર જે ડેપ્યુટી કલેક્ટર હતા સ્વાભાવિક છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે કંઈ શક્ય હોય એ કરવાનો પ્રયત્ન કરે જ અને મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ગૃહપ્રધાન તરીકે જ્યારે એમણે જોયું કે તોફાનો મોટા પ્રમાણમાં ફાટી નીકળ્યા છે અને એને કંટ્રોલ કરવા માટે તોફાનોને અંકુશમાં લેવા માટે જે કંઈ કરવું પડે એ કરવું જરૂરી છે પછી તે સમયે એવું નથી જોવાતું કે આટલા બધા માણસો મરી જશે તો પણ એ જો એનો કંટ્રોલ કરવાનો પ્રયત્ન ન કરો તો ગોળીબારથી જે કંઈ વ્યક્તિઓ મળે જે કંઈ માણસો મળ્યા એથી વધારે માણસો મરી મરી ગયા હોત એટલે વધુ જાનહાની થતી રોકવા માટે આવો કાયદોની વ્યવસ્થા જાળવવા માટે ગોળીબાર કરવો અનિવાર્ય થઈ પડે છે એટલે ક્યારેક તોફાનીઓને કંટ્રોલ કરવા માટે અને વધુ નુકસાન થતું અટકાવવા માટે ગોળીબાર સિવાય બીજો કોઈ ઉપાય રહેતો નથી કારણ કે એ સિવાય અગાઉના બધા એ સ સાધનોનો ઉપયોગ થઈ ગયો હોય છે અંતે ગોળીબાર કરવો પડે છે અને જ્યારે ગોળીબાર થાય છે ત્યારે સ્વાભાવિક છે કે કોઈક મરે છે અને મર્યા પછી પણ તમે જુઓ કે જ્યારે તોફાનો અટકતા હોય છે અને તોફાનો અટકાવવા માટે અનિવાર્ય હોય તે કરવું જ પડે એમની ફરજ છે અને ફરજના ભાગરૂપે એમણે કર્યું હતું એમાં કશું જ ખોટું નહોતું કર્યું જી જી પરંતુ વાત કરવામાં આવે તો એક તરફ મોરારજી દેસાઈ ગાંધીજીથી ખૂબ જ પ્રેરિત હતા અને ગાંધીજી જે છે તે બિલકુલ અહિંસાવાદી અહિંસાવાદી કહી શકાય કે બિલકુલ હિંસક પૃતિથી તે દૂર રહેતા હતા અને એક બાજુ વાત કરવામાં આવે તો આ નિર્ણય જ્યારે લેવામાં આવે છે કે પોલીસને આદેશ આપવામાં આવે છે કે પોલીસ ગોળીબાર કરીને તેમાં આટલી જ્યારે મોટી સંખ્યામાં જે તોફાની ટોળાઓ હતા ચોક્કસથી તોફાની ટોળા હતા પરંતુ તેઓનું જે મૃત્યુ છે સો ઉપર જેટલા લોકો તેમાં મૃત્યુ પામે છે તો તે સમયે તેઓએ કેટલા કઠણ હૃદય આ નિર્ણય લીધો હશે ગાંધીજી જેમ મોરારીભાઈ પણ અહિંસા જ હતા મોરારીભાઈ હિંસામાં માનતા જ નહોતા અને જ્યારે તમે વિચારો કે ગાંધીજીએ જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું તાઇફાવાળાએ ત્યારે પણ ગાંધીજીએ એમ કહ્યું હતું કે આને લશ્કરથી જ આનો ઉકેલ લાવી શકાય લશ્કર મોકલવું જ પડે અને પાકિસ્તાનને એની ભાષામાં જ જવાબ આપવો પડે એટલે ગાંધીજી અહિંસાવાદી હતા બરાબર છે પણ ત્યારે પણ ગાંધીજીએ આને સમર્થન આપ્યું હતું મોરારજીભાઈ પોતે પણ અહિંસાવાદી પણ જ્યારે એમ જોઈ જોવામાં આવે કે અહિંસાથી કામ ન થતું હોય તો જરૂરી હિંસા એમાં હિંસા છે જ નહીં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે કંઈ કરવું પડે એ કરવું જરૂરી છે અને મોરારજીભાઈ એવું માનતા હતા એ પોતે ચુસ્ત ગાંધીવાદી હતા અહિંસક હતા હિંસામાં એમને કોઈ શ્રદ્ધા હતી નહીં વિશ્વાસ હતો નહીં પણ એમની સાથે સાથે એમની ફરજ પણ બજાવવાની હતી કાયદોની વ્યવસ્થા જાળવવાની જ્યારે કાયદોની વ્યવસ્થા જાળવવાનો પ્રયત્ન થાય છે ત્યારે ગોળીબાર થાય છે અને ગોળીબાર થાય ત્યારે તોફાની તત્વોને એનાથી સહન કરવું પડે છે પણ એ સિવાય બીજો ઉપાય રહેતો જ નથી ઓરનીકરજી આગળ વાત કરીએ ઓગણીસો સિત્યોતેરની તો ઓગણીસો સિત્યોતેરમાં જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને તેઓએ કટોકટી ઉઠાવી લીધી ત્યારબાદ વાત કરવામાં આવે તો જે મોરારજી દેસાઈનો પક્ષ હતો જનતા પાર્ટી તેને જ્યારે તેઓ ચૂંટણી લડ્યા ત્યારે ભારે બહુમતથી તે જીત્યા હતા અને તે વડાપ્રધાન બન્યા ત્યારબાદ ઇન્દિરા ગાંધી બાદ તે વડાપ્રધાન બન્યા સૌ પ્રથમ વખત બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા સૌ પ્રથમ વખત તે સમયે સમગ્ર દ્રશ્ય સમગ્ર માહોલ કઈ રીતનો હતો તેના વિશે થોડું જણાવશો ઓગણીસો ને પંચોતેરની છવ્વીસમી જૂને ઇન્દિરાજીએ દેશમાં કટોકટી નાખી કટોકટી એમણે નાખી અને લગભગ દેશમાંથી એક લાખ જેટલા એમ કહી શકાય કે પોતાના જૂના સાથીઓ અને જેમણે આઝાદી આંદોલનમાં ભાગ લીધેલો એવી વ્યક્તિઓને એમણે જેલમાં પૂરી દીધી એકાએક એમણે પોતાની સત્તા ટકાવવા માટે કોર્ટના ચુકાદાનો ચુકાદાને ધ્યાનમાં લઈને એમણે આ પગલું લીધું અને એને પરિણામે દેશમાં કટોકટી દાખલ થઈ ગઈ આ જે કટોકટીનું પરિણામ એ આવ્યું કે સમગ્ર દેશમાં કોઈ અવાજ ન કરી શકે કોઈ બોલી ન શકે અને જ્યાંને ત્યાં જાસૂસી તંત્રએ ઉભા કરીને પ્રજા ઉપર ભારે જુલમ કરવામાં આવ્યા અને જુલમનું પરિણામ એ આવ્યું કે જ્યારે એમણે કટોકટી ઉઠાવી લીધી ને ઓગણીસો ને દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આપી તો ચૂંટણીના સમયે જનતા પાર્ટી બનાવવામાં આવી જયપ્રકાશજી મોરારજીભાઈ દેસાઈ અટલજી બધાએ ભેગા થઈને એક જનતા પાર્ટી બનાવી અને કોંગ્રેસની સામે જનતા પાર્ટી એ ચૂંટણી લડાઈ તો ત્યારે વિચારો કે હિન્દી પ્રાંતોમાં ઉત્તર પ્રદેશમાં તમે બિહાર જુઓ મધ્યપ્રદેશ જુઓ દિલ્હી જુઓ આ બધા પ્રાંતોમાં કોંગ્રેસ બિલકુલ સાફ થઈ ગઈ હતી કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીત્યો નહોતો ઇન્દિરાજી પોતે પણ ચૂંટણી હારી ગયા હતા આ પરિસ્થિતિ ત્યારે પેદા થઈ હતી અને સમગ્ર દેશમાં જનતા પાર્ટી બે તત્યાંશ બહુમતીથી સત્તા પર આવી હતી જ્યારે જનતા પાર્ટીની બહુમતી મળી ત્યારે જયપ્રકાશજી વગેરે બધાએ ભેગા થઈને મોરારજીભાઈને સર્વાનુમતે જનતા પાર્ટીના સરકારના એમને વડાપ્રધાન બનાવવામાં આવ્યા નેતા બનાવવામાં આવ્યા અને મોરારજીભાઈ આ રીતે જનતા પાર્ટીના પ્રથમ બિન કોંગ્રેસી સરકારના વડાપ્રધાન બન્યા મરારજીભાઈ એવું એવી વ્યક્તિ હતા કે વિચારો કે આટલો બધો ઇન્દિરાજીએ જુલમ કર્યો ઇન્દિ એમના શાસન દરમિયાન જુલમ થયો તો છતાં પણ જે દિવસે એમણે સોગન લીધા વડાપ્રધાન તરીકે તો સોગન લીધા પછી તરત ઇન્દિરાજીને મળવા માટે ગયા

મોરારજી દેસાઈએ ખાસ પોતાના નેતૃત્વ હેઠળ જે રીતે સમગ્ર પરિસ્થિતિને નિવારી હતી અને કોઈ પણ યુદ્ધની ઘટના ન ઘડી તેવા તેઓએ કાર્ય કર્યા હતા તેના વિશે પણ થોડું જણાવશો જ્યારે મુંબઈ રાજ્યનું વિભાજન થયું મહારાષ્ટ્ર અને ગુજરાત ત્યાર પછી ફરીથી મોરારજીબાઈને કહેવામાં આવ્યું કે તમે ગુજરાતના મુખ્ય પ્રધાન બનો પણ એમણે એનો ઇન્કાર કર્યો અને ત્યાર પછી મરાજીભાઈને કેન્દ્રમાં સુરતમાંથી લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયા અને કેન્દ્રમાં એમને પ્રધાન બનાવવામાં આવ્યા મોરારજીભાઈ જેવું એક વ્યક્તિત્વ જ્યારે કેન્દ્રના પ્રધાનમંડળમાં જોડાય છે ત્યારે નેહરુજીએ એમને નાણાં પ્રધાન તરીકે લીધા અને મોરારજીભાઈએ કેન્દ્ર સરકારના ત્યારે દસ જેટલા નાણાં બજેટો એમણે રજૂ કરેલા એટલે એક અનુભવી વ્યક્તિ મુંબઈ રાજ્યમાં જે મુખ્ય પ્રધાન હતા વહીવટી કુશળ એવી વ્યક્તિ એમને જ્યારે કેન્દ્ર સરકારમાં કામ કરવાની તક મળી ત્યારે એમણે એમના અનુભવને પરિણામે તમે જુઓ કે ત્યાર પછીનું એમનું શાસન તમે જુઓ કેન્દ્ર સરકારના પ્રધાન તરીકેને એક ઉત્તમ શાસક એ પોતે પુરવાર થાય છે અને જ્યારે ઓગણીસો ને બાસઠમાં નહેરુજીનું અવસાન થાય છે ત્યારે ખરેખર એમ કહી શકાય કે તે સમયે સૌથી સિનિયર માણસની દૃષ્ટિએ લાયકાતની દૃષ્ટિએ તમે જુઓ તો મોરારજીભાઈ એ એવી વ્યક્તિ હતી કે જે વડાપ્રધાન બની શક્યા હોત પરંતુ જે કેન્દ્રમાં જે વ્યૂહરચના ત્યારે એક તૈયાર કરવામાં આવેલી અને તે સમય એવો હતો કેમ કહેવાતું કે નહેરુ ગાંધી ફેમિલી સિવાય કોઈ પણ વ્યક્તિએ વિચાર પણ ન કરવો જોઈએ વડાપ્રધાન થવાનો કારણ શું હતું કે ઉત્તર પ્રદેશમાંથી ત્યારે લગભગ પંચ્યાસી જેટલી લોકસભાની સીટો હતી ને મોટા પ્રમાણમાં ભારતની સંસદમાં પ્રતિનિધિત્વ ઉત્તર પ્રદેશ કરતું હતું ખરેખર તો એવું થવાની જરૂર હતી જે કમનસીબે એવું બનેલું કે મુંબઈ રાજ્યનું વિભાજન કરવાની જરૂર જ નહોતી જો મુંબઈ રાજ્યનું વિભાજન ન થયું હોત તો મહારાષ્ટ્ર અને ગુજરાતની થઈને અત્યારે જેમ ચમોતેર બેઠક થાય છે એ બેઠકનો પ્રભાવ દિલ્હીના રાજકારણમાં જરૂર પડી શક્યો હોત અને ઉત્તર પ્રદેશથી જે વારંવાર વડાપ્રધાન બન્યા તે ન બની શક્યા હોત ઓગણીસો ને પાંસઠમાં જ્યારે ચોસઠમાં નેહરુજીનું અવસાન થયું અને શાસ્ત્રીજીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા ત્યારે એક વ્યૂહરચનાના ભાગરૂપે જ શાસ્ત્રીજીને વડાપ્રધાન બનાવવામાં આવેલા કારણ કે ઇન્દિરાજીને ત્યારે માહિતી ખાતાના પ્રધાન તરીકે રાજ્ય કક્ષાના માહિતી ખાતાના પ્રધાન તરીકે લેવામાં આવેલા અને શાસ્ત્રીજીના અવસાન પછી કોંગ્રેસમાં એક સિન્ડિકેટ નામનું જૂથ ઊભું થયેલું અને એ જૂથે ઇન્દિરાજીને વડાપ્રધાન બનાવવાનો પ્રયત્ન કર્યો અને ઇન્દિરાજીને સંસદીય પક્ષના નેતા પરે ચૂંટવાની વાત નીકળી ત્યારે મોરારજીભાઈએ એનો વિરોધ કર્યો અને મોરારજીભાઈ ઇન્દિરાજીની સામે સંસદીય પક્ષના નેતા તરીકે ઊભા રહ્યા ચૂંટણીમાં અને મોરારીભાઈને એકસોને ઓગણો સિત્તેર મત મળ્યા વિચારો તે સમયે મોરારજીભાઈ એમ કહ્યું બધા સંસદ સભ્યોને કે તમે તમારા આત્માના અવાજને ઓળખીને મત આપજો અને સંસદ સભ્યોએ આત્માના અવાજને ઓળખીને મત આપ્યા અને મોરજીભાઈની સામે કોંગ્રેસ પક્ષે પ્રચાર કર્યો સિન્ડિકેટે પ્રચાર કર્યો ઇન્દિરાજીના લોકોએ પ્રચાર કર્યો તો છતાં પણ મોરારજીભાઈ એકસો ને ઓગણો સિત્તેર મત મેળવી શકેલા મોરારજીભાઈની આ શક્તિ આ તાકાત જોઈને ત્યાર પછી જે પ્રધાનમંડળ રચાયું એ ઇન્દિરાજીના મંડળમાં મોરારજીભાઈને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર તરીકે અને નાણાં પ્રધાન તરીકે એમને સ્થાન આપવામાં આવ્યું હજુ રજનીકાંતજી આગળ વાત કરીએ હવે જે રીતે મોરારજી દેસાઈ જે વડાપ્રધાન પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા અને બિન કોંગ્રેસી વડાપ્રધાન રહી ચૂક્યા હતા તેઓ ગાંધીજી તો ખૂબ જ પ્રેરિત હતા તે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેઓથી તેઓ ખૂબ જ પ્રેરિત હતા પરંતુ બીજા બીજા કેવા એવા કેટલા જેઓથી તે પ્રેરિત હતા અને તેઓની જીવનશૈલીની જો વાત કરીએ તો તેઓની દિનચર્યા કઈ રીતની રહેતી હતી તેના વિશે પણ થોડુંક જણાવશોરાજીભાઈ વહેલી સવારે ઉઠતા હતા અને યોગાસન કરતા હતા અને વહેલી સવારે ઉઠીને પોતાનું નિયમિત જીવન જીવતા એકદમ સાદું સંયમી જીવન સાદો ખોરાક ચુસ્ત ખાદીધારી ચુસ્ત ગાંધીવાદી ગાંધીજીની સિદ્ધાંતમાં અપાર ગાંધીજીના વિચારો એના સિદ્ધાંતોમાં અપાર એમને શ્રદ્ધા નિયમિત એવો કાંટતા હતા અને જે કોઈ વ્યક્તિ એમની પાસે પોતા ઓટોગ્રાફ લેવા માટે જતા હતા એને એ એ નિયમ લેવડાવતા હતા કે એ પોતે ખાદી પહેરશે ત્યારે પછી જ એમની ઓટોગ્રાફ આપતા હતા એટલે આવા મુરાજીભાઈ ચુસ્ત સિદ્ધાંતવાદી હતા જી અજય રજનિકાંતજી તો ચોક્કસથી જે રીતે આજે આપણે વાત કરી મોરારજી દેસાઈ વિશે કે મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા અને બિન કોંગ્રેસી વડાપ્રધાન હતા તેઓના જીવનમાં તેઓ કેટલો સંઘર્ષ કર્યો કેટલા પડકાર આવ્યા તેના વિશે પણ આપણે વાત કરી તેઓના પ્રારંભિક જીવન વિશે વાત કરી તેઓએ ક્યાંથી અભ્યાસ કર્યો ત્યારબાદ રાજકારણમાં કેવી રીતે પરિષ્યા પ્રવેશ્યા ત્યારબાદ તેઓ પોતાની જે નોકરી હતી નાયબ કલેક્ટરની નોકરી છોડીને તેઓ કઈ રીતે ભારતની આઝાદીની ચળવળમાં જોડાયા ત્યારબાદ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા ત્યાં સુધીની આપણે વાત કરી અને જે રીતે આવતીકાલે એટલે કે ઓગણત્રીસમી ફેબ્રુઆરીએ તેઓનો જન્મદિવસ છે પરંતુ લીપ યરના કારણે દર ચાર વર્ષે આવે છે એટલે આવતીકાલે ઉજવવામાં આવે છે અઠાવીમી ફેબ્રુઆરી તો નિર્માણ ન્યૂઝની સમગ્ર ટીમ તરફથી પણ આપણે તેઓને ઘણા શુભકામના અને હાર્દિક અભિનંદન તેમજ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે તો રનિકાંતજી ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કાર્યક્રમમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર